Good morning, students. Today we will learn about the pediatrics. What is pediatrics? So pediatrics means related to child. Barabar, like nana balak. Nana balak mate je bhi apne medical science use thai che ane pediatric kevay. Barabar, so second year ma pediatric nursing सब्जेक्ट आए एना पेपर हो थीअरी प्रेक्टिकल बने हमें थीअरी में 7 यूनिट है पीडियाट्रिकना ने प्रेक्टिकल जे आप प्रेक्टिकल करीशु एम प्रेक्टिकल एक्जाम इन्क्लूड करशु हमें एम टूडे इंट्रोडक्शन लैक्चर बराबर तो पीडियाट्रिक में 7 यूनिट में फर्स्ट लैक्चर से इंट्रोडक्शन इंट्रोडक्शन यूनिट में मॉडर्न कॉन्सेप्ट इन चाइल्ड हेल्थ केयर ट्रेंड इन पीडियाट्रिक रोल ऑफ पीडियाट्रिक नर्स पछी इमरजेंसी चैलेंज नर्सिंग प्रोसेस रिलेटेड टू पीडियाट्रिक नर्सिंग कॉन्सेप्ट ऑफ पीडियाट्रिक एंड वाइटल स्टैटिस्टिक्स बराबर ए बधाज आपणे टॉपिक आ यूनिट में आपणे भणीशुं ने आखो सिलेबसनो पीक मैं तमने सेंड करूँ छूँ एक बार तमे सिलेबस जोयो एमां फर्स्ट यूनिट जे 5 अवरनो छे ए आजे मैं लर्न करूँ बराबर एमां फर्स्ट टॉपिक आजे मैं पीडियाट्रिक शू छे एनुं मेनली इंट्रोडक्शन तो पीडिया मीन्स चाइल्ड बराबर पीडिया एटले चाइल्ड रिलेटेड टू जे नर्सिंगनी ब्रांच छे चाइल्ड रिलेटेड टू एने पीडियाट्रिक नर्सिंग कहेवाय હવે મીન્સ કે ઇન્ટ્રોડક્શન ધ બ્રાન્ચ ઓફ મેડિકલ સાયન્સ ડીલ વિથ ધ કેર ઓફ ધી ચાઇલ્ડ ફ્રોમ કન્સેપ્શન ટુ એડોલેસન્સ બરોબર કે શું કે ચાઇલ્ડ જ્યારથી કન્સેપ્ટ લાઈક પ્રેગ્નન્સી મધરને રે એટલે કન્સેપ્શન છે કન્સેપ્શન ટુ એડોલેસન્સ એડોલેસન્સ મીન્સ તો કે 18 યર સુધી જે પીરિયડ આવે એને ચાઇલ્ડ કહેવાય બરોબર પીરિયડ તો એની બ્રાન્ચ છે જેને ચાઇલ્ડ હેલ્થ કહેવાય લાઈક પીડિયાટ્રિક કહેવાય ને એ એડોલેસન્ટ હેલ્થ એન્ડ ઇલનેસ ઇટ ઇઝ કન્સર્ન વિથ પ્રિવેન્ટિવ પ્રમોટિવ એન્ડ ક્યોરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ કેર બરાબર મેઇનલી કે કયું તો કે પ્રિવેન્ટિવ પ્રમોટિવ ક્યોરેટિવ ને રિહેબિલિટેટિવ કેર આપણે ચિલ્ડ્રનને જે પ્રોવાઈડ કરીએ છીએ એને પીડિયાટ્રિક કહેવાય બરોબર હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કે પીડિયાટ્રિક ફાધર ઓફ ધી પીડિયાટ્રિક તો એબ્રાહમ જેકોબ બરોબર એ ફાધર ઓફ ધી પીડિયાટ્રિક છે ને એમસીક્યુમાં બી પૂછાશે ને ડ્યુરિંગ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ છે એના વાયવામાં બી પૂછાશે કે ફાધર ઓફ ધી પીડિયાટ્રિક એબ્રાહમ જેકોબ બધાય બાય હાર્ટ મીન્સ કે યાદ રાખો હવે પીડિયાટ્રિક નર્સિંગ બરોબર વોટ ઇઝ પીડિયાટ્રિક નર્સિંગ તો સ્પેશિયલાઇઝ્ડ એરિયા ઓફ ધી નર્સિંગ પ્રેક્ટિસ કન્સર્ન ધ કેર ઓફ ધી ચિલ્ડ્રન ડ્યુરિંગ વેલનેસ એન્ડ ઇલનેસ ઇટ ઇન્ક્લુડ પ્રિવેન્ટિવ પ્રમોટિવ ક્યોરેટિવ કેર એન્ડ રિહેબિલિટેટિવ કેર ઓફ ધી ચિલ્ડ્રન એટલે શું કે નર્સિંગ પ્રેક્ટિસની એક સ્પેશિયલાઇઝ્ડ લાઈક નર્સિંગ પ્રેક્ટિસની એક સ્પેશિયલ બ્રાન્ચ છે બરાબર જેમાં ચાઇલ્ડની ઇલનેસ હોય કે વેલનેસ એનું વેલનેસ હોય તો એમાં પ્રિવેન્ટિવ કેર આપણે આપી શકીએ લાઈક ઇમ્યુનાઇઝેશન એ બધું વેલનેસ છે ચાઇલ્ડ વેલનેસ છે ત્યારે પ્રમોટિવ ક્યોરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ કેર જે ચાઇલ્ડને આપીએ છીએ એને પીડિયાટ્રિક નર્સિંગ કહેવાય બરાબર સેકન્ડ ડેફિનેશન ધ નર્સિંગ ઓફ ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન ઇઝ કન્સિસ્ટન્ટ વિથ ડેફિનેશન ઓફ નર્સિંગ હેલ્થ ધ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હ્યુમન રિસ્પોન્સ ટુ એક્ચ્યુઅલ ઓર પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમ બરાબર રિલેટેડ ટુ એને કોઈ બી જે ચાઇલ્ડ છે એને હેલ્થ પ્રોબ્લેમ હોય એના રિલેટેડ ટુ કન્સિસ્ટ થાય છે જેને પીડિયાટ્રિક નર્સિંગ હવે સેકન્ડ ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ રાઇટ બેઝિક રાઇટ ઓફ ધી ચાઇલ્ડ ચાઇલ્ડના બેઝિક રાઇટ કયા છે બરાબર તો ફર્સ્ટ રાઇટ ટુ ડેવલપ એટમોસ્ફિયર ઓફ અફેક્શન એન્ડ સિક્યુરિટી
protection against all problem of neglect, exploitation, curiousness, trafficking. Like જે ચાઇલ્ડમાં બધા નેગ્લિજન્સ બધા જે ચાઇલ્ડ અબ્યુઝ આવે છે એના અગેન્સ્ટ પ્રોટેક્શન આપવાનું, પછી લવ અફેક્શનવાળું એન્વાયરમેન્ટલ ક્રિએટ કરવાનું, જેને ફર્સ્ટ રાઇટ છે ચાઇલ્ડનો, બરાબર. સેકન્ડ રાઇટ ઇઝ એન્જોય ધ બેનિફિટ ઓફ સોશિયલ સિક્યુરિટી ઇન્ક્લુડ ધ ન્યુટ્રિશન, હાઉસ હોલ્ડિંગ એન્ડ મેડિકલ કેર. એટલે શું કહે છે કે જે ચાઇલ્ડ છે, બરાબર, એ એન્જોય કરવી જોઈએ એની સોસાયટીની સિક્યુરિટી, એટલે જે સોસાયટીમાં રહેશે એની સિક્યુરિટી, પછી ઇન્ક્લુડિંગ ન્યુટ્રિશન, એને જમવાનું સારું મળવું જોઈએ, પછી હાઉસિંગ એટલે ઘર સારું મળવું જોઈએ, મેડિકલ કેર, બરાબર. આ 10 બેઝિક રાઇટ્સ. રાઇટ્સ મીન્સ હક્કો, બરાબર. થર્ડ ઇઝ રાઇટ ટુ નેમ એન્ડ નેશનાલિટી. દરેક ચાઇલ્ડનું એક નામ હોવું જોઈએ અને એનું નેશનાલિટી હોવી જોઈએ. રાઇટ ટુ ફ્રી એજ્યુકેશન. ચાઇલ્ડને ફ્રી એજ્યુકેશનનો એક હક છે, બરાબર. એટલે જ બધું કહે છે કે 14 યર્સ સુધી ફ્રી એજ્યુકેશન તો એમાં ઇન્ક્લુડ થાય. રાઇટ ટુ ફૂલ ઓપોર્ચ્યુનિટી ફોર પ્લે એન્ડ રિક્રિએશન. ચાઇલ્ડને પ્લે લાઈક રમવા માટે ને જે એનેથી એન્જોય મળે રિક્રિએશન, એની બી એક રાઇટ છે. રાઇટ ટુ સ્પેશિયલ ટ્રીટમેન્ટ, એજ્યુકેશન એન્ડ એપ્રોપ્રિએટ કેર ઇફ હેન્ડીકેપ. જો ચાઇલ્ડ હેન્ડીકેપ એટલે કે એને કોઈ બી એક અંગ ના હોય, આંખ ના હોય, બરાબર, તો એ સ્પેશિયલ ચાઇલ્ડ અથવા મેન્ટલ ઇલનેસ હોય છે, એ બધા ચાઇલ્ડને સ્પેશિયલ ચાઇલ્ડ કહેવાય. તો ઇન કેસ ઓફ સ્પેશિયલ ચાઇલ્ડનો કોઈ કેસ હોય ત્યારે એને ટ્રીટમેન્ટ, એજ્યુકેશન એન્ડ એપ્રોપ્રિએટ કેર સ્પેશિયલી મળવી જોઈએ ચાઇલ્ડને. 7 રાઇટ ટુ બી અમોંગ ધ ફર્સ્ટ રિસીવ પ્રોટેક્શન એન્ડ રિલીફ ઇન ટાઈમ્સ ઓફ ડિઝાસ્ટર. જ્યારે ડિઝાસ્ટર આવે, ભૂકંપ, પછી સુનામી કે એવું કોઈ બી ડિઝાસ્ટર, જે નેચરલી હોય કે મેનમેડ હોય, બોમ્બ, અણુ બોમ્બ કે એવું ફૂટે જે મેનમેડ કહેવાય, કે એવું કોઈ બી ડિઝાસ્ટર ટાઈમ હોય તો એમાં ફર્સ્ટલી ચાઇલ્ડને પ્રોટેક્શન આપવાનું, બરાબર, એનો એક રાઇટ છે ચાઇલ્ડને. પછી 8મો રાઇટ, તો કે રાઇટ ટુ લર્ન ટુ બી અ યુઝફુલ મેમ્બર ઓફ ધી સોસાયટી એન્ડ ડેવલપ ઇન હેલ્ધી એન્ડ નોર્મલ મેનર એન્ડ ઇન કન્ડિશન ઓફ ફ્રીડમ એન્ડ ડિગ્નિટી. લાઈક જે ચાઇલ્ડ છે, બરાબર, એને એક સોસાયટીના મેમ્બર રીતે ટ્રીટ થવું જોઈએ ને એને હેલ્ધી ને નોર્મલ મેનરમાં એને ફ્રીડમથી એ ગ્રોથ એનો થવો જોઈએ. તો 8th રાઇટ. 9th રાઇટ, તો રાઇટ ટુ બી બ્રોટ અપ ઇન અ સ્પિરિટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, ટોલરન્સ, ફ્રેન્ડશીપ અમોંગ ધ પીપલ, પીસ એન્ડ યુનિવર્સલ બ્રધરહુડ. લાઈક શું કહે છે કે જે ચાઇલ્ડ છે, બરાબર, એને મિસ્ટીસ અન્ડરસ્ટેન્ડ કરવાનું, ફ્રેન્ડશીપ એના બીજા પીપલ જોડે, ફ્રેન્ડશીપ, ટોલરન્સ, પછી એને શાંતિ આપવાની, બરાબર, યુનિવર્સલ બ્રધરહુડ એટલે ભાઈચારો, બરાબર, એના જોડે સારી રીતે આપણે એક પર્સન છે એ રીતે એના જોડે બ્રધરહુડ ભાઈચારો રાખવો. એન્ડ લાસ્ટ રાઇટ, રાઇટ ટુ એન્જોય ધીઝ રાઇટ રિગાર્ડલેસ ઓફ રેસ, કલર, સેક્સ, રિલિજિયન, નેશનલ ઓર સોશિયલ ઓરિજિન. શું કહે છે કે આ 10 રાઇટ છે, બધા રાઇટ છે, જે હક છે બધા, એ ચાઇલ્ડને મળવા જોઈએ, બરાબર. પછી એને તેના રિલેટેડ તો રિલિજિયન, નેશનલ, સોશિયલ, બરાબર, કે પછી એમાં જનરલ બાયસ કેવું બી ના હોવું જોઈએ, એટલે રિલેટેડ ટુ સેક્સ, બરાબર. પછી એ બધી વસ્તુ એન્જોય, કોઈ બી ચાઇલ્ડ હોય, બેબી હોય, એ કોઈ એન્જોય થવું જોઈએ, એ રાઇટ 10માં આવશે. એટલે ખબર પડી કે આજનો જે ઇન્ટ્રોડક્શનનો જે ટોપિક હતો, બરાબર, એમાં ચાઇલ્ડ હેલ્થ શું છે ને બીજું શું કે એનું જે ચાઇલ્ડ છે, બરાબર, તો કે એના કયા કયા હક્કો છે, બરાબર, એ આજે આપણે જોયા. થેન્ક યુ.